એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે દાહોદનો છે જીપની અંદર કેટલાય લોકો ઘેટા બકરાની જેમ ભર્યા છે ઉપર પણ છે બોનેટ ઉપર પણ પણ છે છે પાછળ લટકેલા અને વિકાસ લટકતો લટકતો આગળ વધી રહ્યો છે જઈ રહ્યો છે આ પ્રકારના દ્રશ્યો શું આ પહેલો વિડીયો છે એનો જવાબ ના છે આ વાયરલ વિડીયો છે અમારી સામે એવો હકીકતનો થોડા દિવસ પહેલાનો જ વિડીયો છે જિલ્લો નર્મદા છે વિસ્તાર ડેડિયાપાડા છે અને ડેડિયાપાડા વિસ્તારમાં મેં મારા જ મોબાઈલમાં શૂટ કરેલો એ વિડીયો છે કે જેની અંદર એટલા માણસો ભર્યા પછી પણ જ્યાં શ્વાસ લેવાની જગ્યા ન વધી હોય અંદર જવા માટે એટલી ભયાનક ભીડની વચ્ચે પણ પેલો જીપવાળો પ્રતીક્ષા કરતો હતો કે હજુ બીજા બે ચાર પેસેન્જર મળી જાય તો હું લઈ જઈશ વિચારે આવે કે બીજા એ બે ચાર પેસેન્જરને બેસાડશે ક્યાં પરંતુ છતાંય એણે બેસાડ્યા અને પછી એ ગાડી લઈને ગયો એ વિસ્તારો વળાંકવાળા છે અમે લોકો જ્યારે અમારી ગાડીમાંથી પસાર થઈ રહ્યા હતા બે જ વ્યક્તિઓ હતા તો પણ ડર લાગે એવા પ્રદેશો છે એવું થાય કે ગાડીનું સહેજ પણ સંતુલન જશે તો એ ગાડી સીધી કાં તો ખીણમાં પડી જશે કાં તો એક બાજુ કરજણ નદી કે આગળ જતા બીજી નદીઓના પ્રવાહો છે એ નદીના પ્રવાહમાં વહી જશે પણ એવો કશો જ ડર ત્યાંના સ્થાનિકોને નથી લાગતો એટલા માટે કેમ કે રોજનું છે ટેવાઈ ગયા છે આદત છે આવું જ ચાલે છે લુણાવાડામાં આવું થાય છે અરવલ્લીમાં આવું થાય છે દાહોદમાં આવું થાય છે છોટાઉદેપુરમાં આવું થાય છે ડેડીયાપાડામાં આવું થાય છે પણ આ જ વિસ્તારોમાં શું કામ થાય છે પણ મેં જે શરૂઆતમાં વાત કરીએ કે માનવ જીવનનું મૂલ્ય તમે કયા પ્રદેશમાં રહો છો તમે કઈ જાતિમાં આવો છો તમારી પાસે રૂપિયા કેટલા છે તમારું સ્થાનિક વર્ચસ્વ સામાજિક રૂબો કેટલો છે એના આધારે નક્કી થાય છે અને એટલા જ માટે આ માનવ જીવનોનું મૂલ્ય કશું જ નથી બસની ટિકિટના ભાડા જેટલું એ નહીં બસમાં જો પૂરું ભરાય નહીં અને જો કદાચ રાજ્ય સરકારને બસનું નુકસાન જાય તો એટલું પણ નહીં આટલી બધી આટલા આ બધા જ વિસ્તારોમાં રૂટ ચલાવવામાં જ નથી આવતા દિવસમાં માંડ એકથી બે બસ ત્યાં પહોંચતી હોય છે એમની પાસે છૂટકો જ નથી ભીડ તો છે મુસાફરો તો છે એટલા માટે જ તો છે હું જે દિવસે કે એ દિવસે સંભવતા હોય ડેડીયાપાડામાં હાટનો દિવસ હતો હાર્ટ એટલે આખું બજાર ભરાતું હોય છે જેની અંદર આદિવાસી વિસ્તારોની જે બજારની વ્યવસ્થા જે બહુ અલગ છે હાટ બજારો ભરાય એટલે અઠવાડિયામાં એ બધા જ લોકો વાર પ્રમાણે નક્કી કરેલું હોય કે રવિવાર છે તો આ વિસ્તારમાં ભરાશે સોમવાર છે તો આ ગામમાં હાટ ભરાશે એવી રીતે ભરાતા રહે બજારો એ ભરાતી બજારોમાં એક વ્યક્તિ છે તો એ પોતાનું બકરું લઈને વેચવા આવે છે એ બકરું વેચીને એને જે પૈસા મળે એની અંદરથી અનાજ લઈને જાય છે અને એનાથી એ સર્વાઈવ કરે છે આખી અલગ જ વ્યવસ્થા છે ત્યાંની ઇકોનોમી બહુ જ અલગ છે અલગ જ રીતે એ દુનિયા ચાલે છે થોડા વર્ષો પહેલાં થોડા નહીં ખાસા વર્ષો પહેલાં સમાજો જે રીતે જીવતા હતા આદાન પ્રદાનની વ્યવસ્થાઓ એવી રીતે ચાલે છે હાટ હોય એટલે ભયાનક ગર્દી હોય ત્યાં બહુ જ વસ્તી હોય ત્યાં અને છતાંય એમના માટે બસ ન મૂકવામાં આવી હોય કોઈ વ્યવસ્થા નહીં એટલા માટે કેમ કે માનવ જીવનનું કોઈ મૂલ્ય નથી આવા વાયરલ વિડીયો ચલાવીને ક્યાં સુધી માત્ર અફસોસ વ્યક્ત કરવાનો ક્યાં સુધી માત્ર એવી ચિંતા વ્યક્ત કરવાની કે જુઓ જોખમી સવારી જઈ રહી છે એ જોખમી સવારી ક્યારેય નથી રોકાતી તમે એ ગાડીવાળાને દંડિત કરીને શું કરશો તમે બસની વ્યવસ્થા મૂકો સરખું ભાડું હોય બસ હોય અને સમય પહોંચાડવાની હોય તો શું કામ જવાનું છે છતાં એ લોકો જાય છે એટલા માટે કેમ કે એમની ઉપાડતા માણસ વર્ષોથી શીખ્યો છે આ સિવાયનો બીજો એક વિડીયો છે અમદાવાદનો એસજી હાઈવે વિસ્તાર છે અને મારા જ કેમેરામાં કંડારાયેલો છે એ વિડીયો અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઇટનો છે છારોડી ચાર રસ્તા પર ચાલી રહેલી કન્સ્ટ્રક્શન સાઇટમાં લગભગ તેરમાં ચૌદમાં માળ પર ધારીને ગણ્યો છે એ માળ માળ કે પર ઉપર કામ કરતા મજૂરો એમાંથી કેટલાયના માથે તો હેલ્મેટ નથી હેલ્મેટ છે એ પણ એવી તકલાદી અવસ્થામાં એ લોકો રહી રહ્યા છે ત્યાં ન કરે નારાયણને કંઈ પણ પ્રશ્ન આવે તો આ લોકોનું શું થશે આટલા ઉપરથી નીચે પડશે તો શું આ લોકો બચી શકવાના છે ક્યાં બચે છે થોડા સમય પહેલા અમદાવાદમાં એક લિફ્ટ ધરાશય થઈ બધા જ મજૂરો કચડાઈને મર્યા કેટલાય શ્રમિકો ભયાનક રીતે ઇજાગ્રસ્ત થાય છે ઊંચાઈથી એમને ડર નથી લાગતો કેમ કે ભૂખનો ડર સૌથી મોટો છે એમના માટે તો આવા સમાચારો ચાલે અને એના પછી જો એ કન્સ્ટ્રક્શન સાઇટ બંધ થઈ જાય તો એમના માટે વધારે તકલીફદાયક ક્ષણ હોય છે કેમ કે એવું વિચારે છે કે કન્સ્ટ્રક્શન સાઇટવાળાની પાસે તો રૂપિયા છે એ ગમે તેમ કરીને મેનેજ કરી લેશે એ લોકો ક્યાં જશે એમના માટે પેટનો ખાડો પૂરવા માટે ધાનની વ્યવસ્થા કરવી અન્નની વ્યવસ્થા કરવી એ સૌથી મોટી વાત છે જીવનથી પણ મોટી વાત છે એવું માને છે કે પેટ ભરેલું હશે તો જીવનની ચિંતા કરવાના છીએ અમારા માટે પેટને ઠારવું એ જ સૌથી મોટો રસ્તો છે આ દુનિયામાં હજારો લાખો માણસો એ પ્રકારની નોકરી વ્યવસાય કરે છે કે જેમાં દરરોજ એમના જીવને જોખમ છે એમને પણ ખબર છે કે ઉપરથી નીચે પડશે તો એ મરી જ જવાના છે દરરોજ સામે લટકતું મોત જુએ છે અને તો એ સામે જાય છે એ લટકતો વિકાસ માત્ર નથી એ લટકતું મોત પણ છે એ ઉપર ચડીને પોકારતું એ પોકાર તો ભ્રષ્ટાચાર છે કે જે છેક માળેથી કહી રહ્યો છે કે તમારા નીતિ અને નિયમો તો અમે પગની નીચે કચડી નાખીએ છીએ છારોડી ચાર રસ્તા અમદાવાદનો એસજી હાઈવે એવો વિસ્તાર કે જ્યાંથી દરરોજ અનેક અધિકારીઓ પસાર થાય છે કોઈની નજર તો ગઈ હશે ને એ લોકો પર પણ એ નજર ગયા પછી નજર રોકાઈ નહીં હોય એક ક્ષણ માટે પણ એવો વિચાર નહીં આવ્યો હોય કે આ લોકોની સાથે કોઈ દુર્ઘટના ઘટશે તો શું કરીશું જવાબ એવો આવે છે કે કોઈ દુર્ઘટના ઘટી તો નથી ને કોઈ કશું થયું નથી તો પગલા છે એના તો આપણે કેમ પ્રતીક્ષા કરવાની કશું થાય નહીં આપણે શું કામ એવી પ્રતીક્ષા કરવાની કે કેટલાય માણસોને ભરી જતી બસ કે ભરી જતી જીપ ક્યાંય ટકરાઈ જાય અને કેટલાય લોકોના મૃત્યુ થાય ગામડાઓમાં જ્યારે અકસ્માતો થાય છે આ પ્રકારના ત્યારે શું કામ મૃત્યુનો આંક વધારે હોય છે કેમ કે લોકો આ રીતે જતા હોય છે સેચ પણ બ્રેક પણ જોરથી વાગી જાય તો બધા ફંગોળાઈને નીચે પડે એમાંથી કેટલાય લોકો મોટાભાગના લોકો નશાની હાલતમાં હોય છે દારૂ પીધેલી હાલતમાં ફરતા માણસને પોતાના બેસવાનું ભાન નથી હોતું એ લોકો જીપમાં લટકીને જાય છે કોઈ છે જે કન્સ્ટ્રક્શન સાઇટ પર આવી રીતે મજૂરી કરે છે અને એટલા જ માટે આટલી બધી સમસ્યાઓની વચ્ચે માનવજીવનનું મૂલ્ય કેટલું એ આ ચર્ચાના આ વિષયોના અંતે આ વિડીયો જોયા પછી તમને સમજાઈ ગયું હશે